નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ કે ઉનાળાની ગરમીના લીધે આંખોની અંદર બળતરા થતી હોય આંખો લાલ થઈ ગઈ હોય કે આંખોની અંદર જામરથી હોય કે આંખોની અંદર પાણી સુકાઈ જતું હોય ઉનાળાની ગરમીના કારણે અને જે લોકોને નાની ઉંમરમાં ચશ્મા આવ્યા હોય તો એમના ચશ્માના નંબર પણ ઓછા થાય છે અને આનો નિયમિત ઉપયોગ કરવાથી જલ્દીથી મોતિયો પણ આવતો નથી તો આ વનસ્પતિનું નામ છે કેશુડો અને મિત્રો આ કેસુડાના જે ફૂલ છે એ વર્ષમાં એક જ વખત જોવા મળે છે અને એ પણ ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન એટલે કે હોળી આસપાસના દિવસોની અંદર જ કેસુડાના ફૂલ જોવા મળે છે અને એ પણ અંબાજી ચોટીલા ગિરનાર જૂનાગઢ જે જગ્યાએ પહાડી વિસ્તારો છે જ્યાં જ્યાં ડુંગરાળ પ્રદેશ છે એ ડુંગરાળ પ્રદેશની અંદર આ વૃક્ષો ખૂબ જોવા મળે છે તાજા ફૂલ હોય તો એનો કેવી રીતે રસ કાઢવો અને સુકાઈ જાય તો એ સુકેલા ફૂલનો પણ કેવી રીતે રસ કાઢવો એ બંને રીત આપણે આ વિડીયોની અંદર જોઈએ તો કેસુડાના ફૂલ લઈ અને પાણીની અંદર સ્વચ્છ પાણીથી એને ધોઈ દેવાના બરાબર ધોઈ અને પછી એક કપડાંથી લૂસી લેવાના સાફ કરી લેવાના એક એક ફૂલ છૂટા પાડી અને ખાંડીની અંદર જે રીતે આપણે ચટણી બનાવતા હોઈએ મરચાંની કે કોથમીની એ રીતે ખાણીની અંદર આ રીતે ધીમે ધીમે ખાંડી દેવાના બધા જ ફૂલને ખાડી અને પછી એની ચટણી જેવું થઈ જાય ભૂકો પછી એક વાટકી લઈ એની અંદર એની ઉપર એક કપડું નાખવાનું અને એક કપડાની અંદર આ ચટણી આ ભૂકો નાખી અને પછી આ રીતે ધીમે રહી અને એને દબાવી અને નીચોવી લેવાનું એટલે કેસુડાના ફૂલનો જે રસ છે એ વાટકીની અંદર આવી જશે આ રસને મિત્રો કાચની બોટલની અંદર ભરી રાખવાનું જેથી કરીને તમે આનો દસ પંદર દિવસ સુધી ઉપયોગ કરી શકો છો આનો ઉપયોગ તમારે બે મહિના ત્રણ મહિના પછી કરવો હોય તો શું કરવું તો કેસુડાના ફૂલને આ રીતે આપણે તડકાની અંદર સૂકવી દેવાના બે ત્રણ દિવસ સુધી સૂકવીશું એટલે કેસુડાના ફૂલ આ રીતે સુકાઈ જશે કેસુડાના ફૂલ સુકાઈ જાય પછી ઘરની અંદર ગમે તે એક જગ્યાએ આપણે એનો સંગ્રહ કરી લેવાનો કોઈ ડબ્બામાં કે ગમે તેમાં ભરી અને મૂકી રાખવાના જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે એક તપેલીની અંદર એક ગ્લાસ પાણી લેવાનું ધીમા ગેસે જ આ પ્રોસેસ કરવાની છે એક વાટકી જેટલા ખેસોડાના ફૂલ નાખવાના અને પછી એ પાણીને ધીમે ધીમે ઉકળવા દેવાનું અડધો ગ્લાસ જેટલું પાણી વધે ત્યારે એ પાણીને ઠંડુ કરવા મૂકવાનું ઠંડુ થઈ જાય પછી એક સ્વચ્છ કપડાં વડે એને ગળી અને એક કાચની બોટલમાં ભરી દેવાનું સુકાઈ જાય તો પણ તમે આ ફૂલનો ઉપયોગ કરી શકો છો પછી આ રીતે આંખની અંદર નાખી અને બંને આંખમાં એક એક ટીમ્પુ તમે સવાર છો બંને ટાઈમ નાખી શકો છો ઉનાળાની ગરમીના લીધે જે કંઈ બળતરા થતી હોય આંખો લાલ થતી હોય એ બધામાં ખૂબ મોટી રાહત થાય છે પરંતુ મિત્રો તમને બીજી કોઈ આંખોની અંદર તકલીફ હોય તો તમારા નજીકના ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ ઉપયોગ કરવા માટે વિનંતી નાના બાળકોને પહેલાં ઉનાળાની અંદર જો ગરમી નીકળતી હોય શરીર ઉપર તો એમને જો નિયમિત આ કેસુડાના ફૂલ પાણીમાં નાખી અને સ્નાન કરાવવામાં આવે તો એમના શરીર ઉપર કોઈપણ પ્રકારની ગરમી નીકળતી નથી એટલે પહેલાંના જમાનામાં લોકો કેસુડાના ફૂલથી નાના બાળકોને નવરાવવા માટે ખૂબ ઉપયોગ કરતા હતા પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ